સ્ટાઇલ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. જૂનાગઢના માંગરોળમાં મહિલા આયોગ દ્વારા યોજાયું નારી સંમેલન. રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે શ્રી કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળાના વિવિધ લક્ષી યોજનાનું કરાયું લોકાર્પણ. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા 1070 સફળ રોબોટિક સર્જરી પૂર્ણ કરાઈ. અમદાવાદમાં આગામી લાઇવ કોન્સર્ટ માટે અમદાવાદના મહેમાન બન્યા અરમાન મલિક. ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા આઈસીડીએસના સંયુક્ત ઉપક્રમે માંગરોળ ખાતે નારી સંમેલન યોજાઈ ગયું, જેમાં મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓથી માંગરોળ અને માળિયા હાટીનાની તાલુકાની બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું. સંમેલનના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા સામખ્યના નિયામક અપેક્ષાબેન ભટ્ટે દીપ પ્રાગટ્ય કરી નારી સંમેલનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે મહિલા આયોગના સંકલનમાં રહીને રાજ્યના 26 જિલ્લાઓમાં મહિલા સામખ્યની રચના કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં નારી અદાલતની 11 સભ્યોની રચના થકી નહી વાદ નહી વિવાદના સૂત્ર સાથે સમાધાનકારી વલણ દ્વારા સામાજિક સમસ્યાનું નિરાકરણ લવાય છે. આજના આ નારી સંમેલનમાં ગુજરાતની મહિલાઓને વધુ ને વધુ સશક્ત બને, મહિલા પુરુષ સમોવડી બને, સ્ત્રી પુરુષ એક રથના બે પૈડાની જેમ આગળ વધે, એટલા માટે આ નારી અદાલત તેમજ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. આ મહિલા સંમેલન દ્વારા નારી અદાલતો જે ગુજરાત સરકાર અનુદાનિત ગુજરાત રાજ્ય મહિલા આયોગ તેમજ મહિલા સામખ્ય ગુજરાત દ્વારા જે નારી અદાલતોનું અમલીકરણ થાય છે તેનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય એટલા માટે પણ આ નારી અદાલતનું આયોજન કરવામાં. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે મહિલાઓના બંધારણીય અને કાનૂની હક્કોના રક્ષણ માટે તથા મહિલાઓના આર્થિક સામાજિક શૈક્ષણિક વિકાસની સાથે સાથે તેઓની અધિકારીતાને પ્રોત્સાહન આપવાના આશયથી રાજ્ય મહિલા આયોગની રચના કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદારી બની શકે તે હેતુથી નિગમ દ્વારા મહિલાઓને રોજગારલક્ષી, વેપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તકનીકી તાલીમો પૂરી પાડવામાં આવે છે. તાલીમ બાદ મહિલાઓને ઉદ્યોગ ધંધો કે વ્યવસાય શરૂ કરવા આર્થિક સહાય માટે બેંકો સાથે જોડાણ કરી આપવામાં આવે છે. આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી શૈલેષભાઈ અંબારિયાએ મહિલા સશક્તિકરણ અને મહિલાઓના સામાજિક ઉત્થાન અંગે જાણકારી આપી હતી, તો માંગરોળના એડવોકેટ તૃપ્તિબેન વસ્તાનાએ મહિલાઓને લગતા કાયદાઓની માહિતી આપી હતી અને માંગરોળ બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર વાજાએ આરોગ્ય વિષયક મહિલાઓને માહિતી આપી હતી. રાજ્યપાલ ઓ પી કોહલીના હસ્તે શ્રી કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળાના વિવિધ લક્ષી યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. જીવ સેવા પ્રાણી સેવા કરીને આપણે પરમ તત્વની સાથે નાતો જોડી શકીએ છીએ એમ કચ્છ માંડવીની નાગલપુર રોડ સ્થિત રાજ્યની સૌથી મોટી પાંજરાપોળ પૈકીની એક પાંજરાપોળ છેલ્લા 150 વર્ષથી મૂંગા પશુનો નિભાવ કરતી વિશાળ પાંજરાપોળ અને ગૌશાળા સંસ્થાને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી વિવિધ લક્ષી યોજનાઓનું લોકાર્પણ કરતા રાજ્યપાલ કોહલીએ જણાવ્યું કે ભારત આધ્યાત્મિક દેશ છે. ગૌ સેવા સંવર્ધન કરતી કોઈ સંસ્થા સ્વનિર્ભર બને તેનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે. આ પ્રસંગે ઉપસ્થિત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ પાંજરાપોળ અને ગૌશાળાના સ્વનિર્ભર થવાના પ્રકલ્પો અને દાતાઓની સખાવતને બિરદાવીને પાંજરાપોળ ગૌશાળાને પાણીની કોઈ તકલીફ ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી અને જીવદયા પ્રેમી તારાંજન છેડાએ પણ ડોક્ટર રાજ્યપાલ અને દાતાઓને અભિનંદન પાઠવી સ્વાવલંબનમાં લોકભાગીદારીને બિરદાવી હતી. આ પ્રસંગે વિવિધ લક્ષી સંકુલમાં બનનારા 24 રૂમો માટે પણ સ્થળ ઉપર જ દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો હતો. નવલબેન પરિવાર તરફથી 5.25 લાખ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી દ્વારા પુત્ર અનિરુદ્ધની સ્મૃતિમાં 2.51 લાખનું દાનનું જાહેરાત કરવામાં આવી હતી. નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલે સ્પેશિયાલિટી રીનલ કેર એટલે કે મૂત્રાશયના રોગોની 40 વર્ષમાં 1070 જેટલી સફળ રોબોટિક સર્જરી પૂર્ણ કરી છે. ભારતમાં દર વર્ષે 2 લાખ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે ત્યારે વાર્ષિક માત્ર 8000 ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. આ મૂળજીભાઈ પટેલ હોસ્પિટલે
તામિલનાડુ, કેરાલા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સલેશન ઓર્ગેનાઇઝર સ્થાપવાની દરખાસ્ત કરી છે. હોસ્પિટલ દ્વારા ભવિષ્યના તમામ ટ્રાન્સપ્લાન્ટ કેસમાં એક જ સ્થળે ટ્રાન્સપ્લાન્ટ સર્વિસ પૂરી પાડવા માટે ટ્રાન્સપ્લાન્ટ ટાવર ઊભો કરવાની દરખાસ્ત કરાઈ છે. નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ દ્વારા ચેરમેન રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે છેક 1980માં ગુજરાતમાં રીનલ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેની નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને સ્પેશિયાલિસ્ટોએ સફળતાપૂર્વક 3000 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, જેમાં દર્દીઓનું આયુષ્ય સૌથી વધુ 35 વર્ષ જેટલું લંબાવી શકાયું છે. આ ઉપરાંત આ હોસ્પિટલ દ્વારા ડાયાલિસિસના 3,28,000 કેસમાં પણ સારવાર આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમારા ત્યાં એક વ્યક્તિના અંગનું બીજી વ્યક્તિમાં પ્રત્યારોપણના કિસ્સાઓમાં વ્યક્તિના જીવંત રહેવાનો દર વિશ્વની કોઈપણ સારી હોસ્પિટલ સાથે સરખાવી શકાય તેવો છે. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મહેશ દેસાઈએ જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા પશ્ચિમ ભારતમાં સૌથી ઝડપી રોબોટિક સર્જરી પ્રોગ્રામ વિકસાવવાનું બહુમાન અમને પ્રાપ્ત થયું છે. તેનો સમાવેશ ભારતના ટોચના થોડાક રોબોટિક પ્રોગ્રામ્સમાં થાય છે, જેણે કિડની કેન્સર માટેના રીનલ પ્રિઝર્વિંગ સર્જરીના 200થી વધુ ઓપરેશન કર્યા હોય. ફક્ત બ્લડ રિલેશન જ કિડની આપી શકે, બ્લડ રિલેશન અને ઇમોશનલ રિલેશન લાઈક હસબન્ડ એન્ડ વાઈફ. તો અત્યારે આપણે ત્યાં આગળ લગભગ 80% ડોનેશન કે હસબન્ડ વાઈફ, બ્રધર સિસ્ટર, મધર, પણ એવું જોયું કે 70% ડોનર્સ આઈધર મધર હોય, સિસ્ટર હોય અથવા વાઈફ, પણ બાકીના બધા મિક્સ ફાધર હોય, બ્રધર હોય, બધા એ આપતા, અને એના રિઝલ્ટ પણ સારા આવે છે. પણ બેઝિકલી એ લોકો પણ કિડની આવે, ભવિષ્યમાં કદાચ એમને પણ કિડનીની જરૂર પડે. એટલે અમેરિકામાં શું છે કે એ લોકો જોયું કે જે લોકો ડેથ થયું હોય, બ્રેન ડેથ, પણ હજુ અવયવ જીવતા હોય, એ લોકો ટ્યુબ નાખીને આર્ટિફિશિયલ એના પર ઓર્ગન્સ અલાવી રાખ્યા હોય, તો એ લોકોના ઓર્ગન કાઢો રિઝલ્ટ સાથે, તો કોઈનું પણ નુકસાન થયા વગર આપણે એનો ઉપયોગ કરશે. અને અત્યારે આપણે ત્યાં કેડાવરિક ડોનેશન થાય છે, દર વર્ષે અમે લગભગ 10 બાર કરીએ છીએ, પણ આ બહુ ઓછું છે. કારણ કે આપણે ધ્યાન કરીને હવે દવાઓ એટલી સરસ શોધાઈ છે કે જેથી આપણે જો કેડાવર વધારે વાપરીએ તો વાત થઈ શકે, પણ એના માટે પ્રોપર ઓર્ગેનાઇઝેશન જોઈએ કે જેમાં એક તો દર્દીઓ જે છે એને રજીસ્ટર થવું પડે, એ લોકોનું બ્લડ ગ્રુપ મેચિંગ બધું આખું કમ્પ્યુટર પર આવી જાય, અને પછી જ્યાં એક્સિડન્ટ થાય અને જ્યાં કેડાવર ડિક્લેર થાય, ઇઝ અ પ્રોસેસ લીગલ ડિક્લેર થાય, તો એનું ઇન્ફોર્મેશન આ ઓર્ગેનાઇઝેશનને જવું જોઈએ, ગવર્મેન્ટને. ગવર્મેન્ટ બીકોઝ કેડાવર ઇઝ અ સ્ટેટ પ્રોપર્ટી, એમને જવું જોઈએ અને એ મેચ કરે કે ત્યાં આ સુરતમાં છે, બરોડામાં છે, નડિયાદમાં છે, રાજકોટમાં છે, અમદાવાદમાં 3-4 સેન્ટર છે, તો ક્યાં સારામાં સારું મેચ છે, તો પછી એને ઓછા દવાએ સારી રીતે આપણે એને ટ્રાન્સપોર્ટ આપી શકીએ છીએ. અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે આગામી 7 એપ્રિલે શનિવારના રોજ સાંજે 7 વાગે કે ભણસાલી ફિલ્મ્સ દ્વારા સિંગર અરમાન મલિક અને અમાલ મલિકના લાઈવ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ ઇવેન્ટનો હેતુ રાષ્ટ્રના યુવાને પ્રેરણા પૂરી પાડવી તેમજ તેમને રાષ્ટ્રભાવના સાથે કનેક્ટ કરવાનો છે. આ લાઈવ ઇન કોન્સર્ટ વિશે શહેરના મહેમાન બનેલા સિંગર અરમાન મલિકે આગામી 7 એપ્રિલે આયોજિત પોતાના લાઈવ શો વિશે ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે પોતાના અંગત જીવનની અનેક રસપ્રદ વાતો રજૂ કરી હતી. તેમણે પોતાની સફળતા વિશે તેમજ સંગીત પ્રત્યેના પોતાના અવિરત જુસ્સા વિશે પણ વાત કરી હતી. આજે દેશભરમાં અરમાન મલિકના 5 મિલિયનથી વધુ યુથ ફોલોવર્સ છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.